નમસ્કાર દર્શક મિત્રો, હું છું જીગર અને આપ જોઈ રહ્યા છો નર્મદા સમાચાર. સૌપ્રથમ જોઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો. ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી જાહેર. ભરૂચ જિલ્લાની 3 વિધાનસભા બેઠકો પર ઉમેદવારોના નામની જાહેરાત. વાગરામાં અરુણ તિરાણા તો અંકલેશ્વરમાં ઈશ્વરસિંહ પટેલ અને ઝઘડિયામાં રવજી વસાવાને ભાજપની ટિકિટ ફળવાઈ. તો ભરૂચ અને જંબુસર બેઠક પર ઉમેદવારના નામને લઈ સસ્પેન્સ યથાવત. બાકી રહેલ 2 બેઠકો પર નવાજૂની થવાના એંધાણ. તો ઈશ્વરસિંહ પટેલના ભાઈએ બળવો કરી ભાજપમાંથી રાજીનામું આપતા ખળભળાટ. પાનોલી જીઆઈડીસીની લબ્ધી એગ્રોકેમ કંપનીમાં આગ લાગી. ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો. આપની પોતાની ચેનલ નર્મદાના નર્મદા સમાચાર ફરી એકવાર સાબિત થયા અસરદાર. નવચોકી વિસ્તારમાં સફાઈ અભિયાન અને પથ્થર બેસાડવાની કામગીરી શરૂ કરાઈ. પ્રાથમિક સુવિધાઓના અભાવના કારણે રહીશોએ મતદાનના બહિષ્કારની ઉચ્ચારી હતી ચીમકી. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભરૂચ જિલ્લાની 5 બેઠકો પૈકી 3 બેઠકોના ઉમેદવારના નામની આજરોજ જાહેરાત થઈ, જ્યારે 2 બેઠકો પર સસ્પેન્સ યથાવત છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ઘમાસાણ વચ્ચે ભાજપ દ્વારા ઉમેદવારોના નામની પ્રથમ યાદી જાહેર કરાતા ચૂંટણીનું બ્યુગલ વાગી ગયું છે. આ સાથે ભરૂચ જિલ્લાની 5 પૈકી 3 બેઠકોના ઉમેદવારોના નામની જાહેરાત કરાઈ છે, જેમાં વાગરા બેઠક પર અરુણસિંહ રાણા, અંકલેશ્વર બેઠક પર ઈશ્વરસિંહ પટેલ અને ઝઘડિયા બેઠક પર રવજી વસાવાનો સમાવેશ થાય છે. આ તરફ ભરૂચ અને જંબુસર બેઠક પર ઉમેદવારોના નામનું સસ્પેન્સ યથાવત રહ્યું છે, જેના પગલે ભરૂચ અને જંબુસર બેઠક પર નવાજૂની થવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે. આ બંને બેઠકો પર આવનારા 2 દિવસમાં નામની જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા જોવા મળી રહી છે. અંકલેશ્વર હાંસોટ મત વિસ્તારમાં સતત 3 ટર્મથી ચૂંટાઈ આવતા ઈશ્વરસિંહ પટેલ ઉપર વધુ એક વખત ભાજપાએ પસંદગીની મહોર મારી છે. ઈશ્વર પટેલના નામની જાહેરાત સાથે જ તેઓના સમર્થકોમાં ઉત્સાહનું મોજું ફરી વળ્યું હતું. પોતાની ઉમેદવાર તરીકેની પસંદગી થતાં ઈશ્વરભાઈ પોતાના માદરે વતન કુળાદરા ખાતે પહોંચ્યા હતા અને ત્યાં મહાદેવ મંદિરે જઈ આશીર્વાદ મેળવ્યા હતા અને પોતાની પસંદગી બદલ આભાર માની અંકલેશ્વર હાંસોટના મતદારો ભાજપ પર પુનઃ એકવાર વિશ્વાસ મૂકશે તેવો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. 2002 થી લઈને એટલે કે સતત 4 વાર ભરિંદા પાર્ટીએ મારામાં વિશ્વાસ મૂકીને મને 4 વાર અહીંયા ભરિંદા પાર્ટીના ધારાસભ્ય તરીકે જ્યારે મારી પસંદગી કરી ત્યારે મારા જે નેતૃત્વ છે તમામ નેતૃત્વને હું ખૂબ ખૂબ આભાર માનું છું. સૌ પ્રથમ તો આ દેશના વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય શ્રી અમિતભાઈ સાહેબનું હું હૃદયપૂર્વક એમનો આભાર માનું છું. ઈશ્વરસિંહ પટેલ છેલ્લા 3 ટર્મથી ચૂંટાઈ આવ્યા છે. તેઓ સાથે આ વિસ્તારના મતદારોનો જુવાળ છે, ઉપરાંત સ્થાનિક કાર્યકરોમાં પણ તેઓ લોકપ્રિય છે. વળી અંકલેશ્વર હાંસોટ મત વિસ્તારમાં તેઓ જેટલો સમર્થ કોળી પટેલ ઉમેદવાર ન હોય પક્ષ દ્વારા તેઓ ઉપર પસંદગીનો કળશ દોડવામાં આવ્યો હોવાનું તજજ્ઞો જણાવી રહ્યા છે. તેઓ સાથે જિલ્લા પંચાયતના સભ્ય પરેશ પટેલે વિરોધ નોંધાવી ટિકિટ ચોક્કસ માગી હતી, પરંતુ તેઓની પસંદગી થઈ નથી. ઈશ્વર પટેલના સગાભાઈ અને ભરૂચ જિલ્લા પંચાયતના સભ્યએ ભાજપમાંથી રાજીનામું આપતા ખળભળાટ મચી જવા પામ્યો છે. અંકલેશ્વર હાંસોટ વિધાનસભા મત વિસ્તારમાં ઈશ્વરસિંહ પટેલને રિપીટ કરાતા બળવાના સમાચાર મળી રહ્યા છે. ઈશ્વરસિંહ પટેલના સગાભાઈ અને ભરૂચ જિલ્લા પંચાયતના સભ્ય એવા વલ્લભ પટેલે ભાજપમાંથી રાજીનામું આપી દેતા ખળભળાટ મચી જવા પામ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે હાંસોટ જૂથ રમખાણ સમયે પણ વલ્લભ પટેલે ઈશ્વર પટેલ સામે ખુલ્લા પડી વિરોધ નોંધાવ્યો હતો અને તેઓએ નિવેદન આપ્યું હતું કે ખાખી અને ખાદીએ હાંસોટ તાલુકાનું ધીમ ધાડ્યું છે. ત્યારે ફરી એકવાર તેઓનો રોષ બહાર આવ્યો છે અને તેઓએ ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે. આ તરફ ડેમેજ કંટ્રોલ કરવા ભાજપ કામે લાગી ગયું છે. વાગરાના વર્તમાન ધારાસભ્ય અરુણસિંહ રાણાને રિપીટ કરાતા તેઓના સમર્થકો ગેલમાં આવી ગયા. વાગરાના ધારાસભ્ય અને ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના ચેરમેન અરુણસિંહ રાણાને વાગરા બેઠક પરથી ભાજપ દ્વારા રિપીટ કરવામાં આવ્યા છે. અરુણસિંહ રાણાના નામની જાહેરાત સાથે તેઓના સમર્થકો ગેલમાં આવી ગયા હતા અને ભરૂચના સ્ટેશન ખાતે ફટાકડા ફોડી ઉજવણી કરી હતી. અરુણસિંહ રાણાએ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરી સૌનો આભાર વ્યક્ત કર્યો હતો અને વાગરા બેઠક પર કમળ પુનઃ ખીલશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. મારી અંદર જે વિશ્વાસ મૂકેલો છે એ વિશ્વાસ 151 જે નરેન્દ્ર મોદીજીનો ને અમિત શાહ રાષ્ટ્રીય અધ્યક્ષનો એક મંત્ર છે કે 150 પ્લસ 151 વાગરા એમના ચરણની અંદર આ વાગરાની જનતા ભારતીય જનતા પાર્ટીના લોકો સમગ્ર એક થઈને વાગરા મત વિસ્તારમાં જે વિશ્વાસ મૂકેલો છે ત્યારે એમનો વિશ્વાસ
કાયમને માટે ટકી રહેશે એવી ચોક્કસપણે હું ખાતરી આપું છું। અરુણસિંહ રાણા સહકારી ક્ષેત્રના આગેવાન હોવાના કારણે તેઓ અમિત શાહના અંગત માળખામાં આવે છે। વળી તેઓએ કોંગ્રેસની કમિટેડ ગણાતી વાગરા બેઠક પર ગત ટર્મમાં તેઓને ભાજપના બેનર પરથી ચૂંટણી જીતાડી હતી। આ બે પ્રબળ કારણોસર તેઓને રિપીટ કરવામાં આવ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે। જો કે આ બેઠક પર સ્થાનિકોમાં કંઈક અંશે તેઓનો વિરોધ જોવા મળી રહ્યો છે। વળી આજે સવારે ઉમેદવારોની જાહેરાત પૂર્વે જ તેઓના વિરોધમાં બોર્ડ લાગ્યા હતા, પરંતુ અરુણસિંહ રાણાએ પોતાના સમર્થકો દ્વારા જ થોડી મિનિટોમાં બોર્ડ પુનઃ ઉતારી લેવડાવ્યા હતા। ત્યારે આ બેઠક તેઓ માટે કપરા ચઢાણ સમાન સાબિત થાય તો નવાઈ નહીં। ઝઘડિયા બેઠક ઉપર જેડીયુમાંથી ભાજપમાં જોડાયેલ રવજી વસાવાના નામની જાહેરાત કરવામાં આવી। ઝઘડિયાના કદ્દાવર નેતા છોટુ વસાવાનો હાથ ઝાલી વર્ષો સુધી જનતા દળ યુમાં સક્રિય કાર્યકર રહેનાર રવજી વસાવા ભાજપમાં જોડાયા હતા। તેઓ અને છોટુ વસાવા વચ્ચે અણબનાવના કારણે તેઓ ભાજપમાં જોડાયા હતા। તેઓ સાથે આદિવાસી સમાજનું મોટું જૂથ છે। ઉપરાંત ઝઘડિયામાં આમેય ભાજપા ત્રીજા નંબર પર છે, ત્યારે રવજી વસાવા પોતાના સમર્થકો સાથે ભાજપાને કંઈક ઉપર લાવશે તેવી આશા સાથે ભાજપ દ્વારા તેઓની પસંદગી થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે। પાનોલી જીઆઈડીસીની લબ્ધી એગ્રો કંપનીમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી। અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસી વિસ્તારમાં આવેલી લબ્ધી એગ્રોકેમ કંપનીમાં ગુરુવારે રાત્રિના સમયે ઉત્પાદન પ્રક્રિયા વેળા આગ લાગવાની ઘટના બની હતી। આગ લાગી હોવાની વાત કંપનીમાં પ્રસરતા કંપનીમાં કામ કરતા કામદારોમાં ભારે દોડધામ મચી ગઈ હતી। દરમિયાન બનાવ સંદર્ભે પાનોલી નોટિફાઈડ એરિયાના લશ્કરોને જાણ થતાં તેઓએ 3 લાઈવ બંબા સાથે ઘટનાસ્થળે દોડી આવી આગ પર કાબૂ મેળવ્યો હતો। ચેનલ નર્મદાના નર્મદા સમાચારમાં નવજોકી વિસ્તારના રહીશોના પ્રશ્નોને વાંચા મળતા નગરપાલિકા તંત્ર સફાળું જાગ્યું છે। નિહાળો નર્મદા ઇમ્પેક્ટ। ભરૂચના નવચોકી વિસ્તારમાં રસ્તા, પાણી અને ગટરની વર્ષો જૂની સમસ્યાના પગલે સ્થાનિકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા। સમસ્યાનું નિરાકરણ ન આવતા રહીશોએ વિધાનસભાની ચૂંટણીમાં મતદાનના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી અને ચૂંટણી પ્રચાર અર્થે આવવા પર રાજકીય આગેવાનો પર પ્રતિબંધ ફરમાવી દીધો હતો। આ અંગે આપની પોતાની ચેનલ નર્મદાના નર્મદા સમાચારમાં અહેવાલ પ્રસારિત કરાતા તંત્રના બહેરાકાને પડઘા પડ્યા છે અને અધિકારીઓ સફાળા જાગ્યા છે। નવચોકી વિસ્તારમાં પથ્થર બેસાડવાની કામગીરી તેમજ સાફસફાઈ શરૂ કરવામાં આવી છે, જે બદલ સ્થાનિકોએ ચેનલ નર્મદાનો આભાર વ્યક્ત કર્યો હતો। મારા જે પ્રશ્નો હતા તે નગરપાલિકામાં નર્મદા ચેનલ દ્વારા રજૂ કરવામાં આવેલા, તે હાલ પૂરતા થોડા ઘણા થયા છે, હજુ થોડા બાકી છે। એ જ્યારે પૂરેપૂરો સંપૂર્ણ થશે ત્યારે અમને આત્મવિશ્વાસ થશે અને તે રીતે અમે જે રીતે વોટનો બહિષ્કાર કર્યો હતો અમે વોટ આપવા જઈશું। આથી જણાવું છું કે અમારા નવચોકી વિસ્તારમાં જે કામકાજ થતું નહોતું તે એના માટે અમે વિરોધ નોંધાવીને બેનર લગાવીને અમે જે નગરપાલિકામાં આવેદનપત્ર આપવા ગયા હતા અને અમારા સમગ્ર પ્રસ્થાન નર્મદા ચેનલવાળાએ ખૂબ સારી રીતે રજૂઆત કરી અને એના કારણે અમારે અહીં કામ શરૂ થયું છે, તેથી અમને ખૂબ આનંદ છે અને અમે નર્મદા ચેનલનો આભાર માને છે। ભરૂચની SVMIT કોલેજ દ્વારા ગુજરાતની વિવિધ એન્જિનિયરિંગ કોલેજના પ્રાધ્યાપકો માટે 5 દિવસીય તાલીમ સેમિનારનો પ્રારંભ કરાયો। SVMIT કોલેજના મિકેનિકલ એન્જિનિયરિંગ વિભાગના પ્રાધ્યાપકો ડોક્ટર રાગેશ કાપડિયા અને ડોક્ટર શશાંક થાનકી દ્વારા રિસર્ચ મેથોડોલોજી, ટૂલ્સ એન્ડ ટેકનિક્સ વિષય ઉપર 5 દિવસીય તાલીમ પ્રોગ્રામ યોજાયો, જેમાં સંસ્થાના ડિરેક્ટર જીવરાજ પટેલ, SVNIT સુરતના પ્રાધ્યાપક ડોક્ટર SN ચન્નીવાલા તેમજ રેક્સ ફાર્મા કંપનીના વાઇસ પ્રેસિડેન્ટ KK અગ્રવાલે હાજરી આપી હતી। સદર પ્રોગ્રામમાં ગુજરાતની વિવિધ ઇજનેરી કોલેજના આશરે 50 જેટલા અધ્યાપકોએ ભાગ લીધો હતો। શુક્રવારે યોજાયેલ પ્રોગ્રામના સમાપન સમારંભમાં તાલીમાર્થીઓએ તેમના પ્રતિભાવ રજૂ કર્યા હતા, તેમજ સંસ્થાના ડિરેક્ટર જીવરાજ પટેલે તાલીમ પ્રોગ્રામના આયોજનને બિરદાવ્યું હતું। When we had started this journey, initially we thought of about 30 participants, that if we will have, because this is self-finance course, so we have to generate money and then we have to run the program. So initially we were expecting that we will achieve break-even if we will get 30-35 participants. And on the 10th, I think, 9th or 10th, we had a list of 29 participants only. Somehow, I don't know, again, that's why Almighty God, He will always help when your cause is noble. And that is what has happened. And at last, we had 52 participants. So, without you... ભરૂચના નબીપુર પાસે આવેલ હઝરત પીર ખોજંદી શાહ ભાવાની દરગાહ ખાતે ઉર્સ શરીફની ઉજવણી કરાઈ।
ભરૂચ તાલુકાના નબીપુર ગામ પાસે આવેલ હજરતપીર ખોંદીસા બાવાની દરગાહ ખાતે ઉર શરીફના કાર્યક્રમનું આયોજન કરાયું. ઈશાની નમાઝ બાદ યોજાયેલ સંદલ શરીફના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા અને કાર્યક્રમનો લાભ લીધો હતો. અંકલેશ્વર શહેર પોલીસે તાળપડિયામાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી એક બુટલેગરને વોન્ટેડ જાહેર કર્યો. આગામી વિધાનસભાની ચૂંટણીમાં આદર્શ આચારસંહિતાનો કડક અમલ તેમજ દારૂ જુગારની રેલમછેલ રોકવા ભરૂચ જિલ્લા પોલીસ વડા સંદીપસિંહના કડક સૂચના આપી હોય તેને ધ્યાનમાં રાખી અંકલેશ્વર શહેર પોલીસે શહેરમાં ચાલતા આંકડાના જુગાર અને વિદેશી દારૂના વેપલાને અટકાવવા અભિયાન શરૂ કર્યું છે. ત્યારે અંકલેશ્વર શહેરના તાળફળિયા વિસ્તારમાં વિજય દલપત વસાવા મોટા પાયે વિદેશી દારૂનો વેપલો ચલાવી રહ્યો હોવાની બાતમી શહેર પોલીસને મળી હતી. બાતમીના આધારે પોલીસે દરોડા પાડી વિદેશી દારૂની વિવિધ બોટલો નંગ 368 મળી કુલ રૂપિયા 39,500 નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વરની સ્વામિનારાયણ ગુરુકુળ સ્કૂલ ખાતે રમતોત્સવનું આયોજન કરાયું. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ સ્વામિનારાયણ ગુરુકુલ પબ્લિક સ્કૂલમાં 2 દિવસીય રમતોત્સવનો પ્રારંભ કરાયો, જેમાં શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સદર રમતોત્સવમાં મેનેજિંગ ટ્રસ્ટી કૃષ્ણ સ્વરૂપ શાસ્ત્રી, ટ્રસ્ટી કિશોરભાઈ પાનસુરિયા અને શાળાના આચાર્ય તેમજ શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. અંકલેશ્વરના કુખ્યાત બુટલેગર લાલા વસાવાને 5 જિલ્લામાંથી તડીપાર કરાયો. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા અંકલેશ્વરના પંચાટી બજારમાં રહેતા અને કુખ્યાત બુટલેગર લાલા વસાવાને 5 જિલ્લામાંથી તડીપાર કરવાનો પ્રાંત અધિકારીએ હુકમ કરતા તેને પોલીસ દ્વારા વલસાડ જિલ્લામાં મોકલી આપવામાં આવ્યો છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી જાહેર. ભરૂચ જિલ્લાની 3 વિધાનસભા બેઠકો પર ઉમેદવારોના નામની જાહેરાત. વાગરામાં અરુણ તિરાણા તો અંકલેશ્વરમાં ઈશ્વરસિંહ પટેલ અને ઝઘડિયામાં રવજી વસાવાને ભાજપની ટિકિટ ફળવાઈ. તો ભરૂચ અને જંબુસર બેઠક પર ઉમેદવારના નામને લઈ સસ્પેન્સ યથાવત. બાકી રહેલ 2 બેઠકો પર નવાજૂની થવાના એંધાણ. તો ઈશ્વરસિંહ પટેલના ભાઈએ બળવો કરી ભાજપમાંથી રાજીનામું આપતા ખળભળાટ. પાનોલી જીઆઈડીસીની લબ્ધિ એગ્રોકેમ કંપનીમાં આગ લાગી, ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો. આપની પોતાની ચેનલ ચેનલ નર્મદાના નર્મદા સમાચાર ફરી એકવાર સાબિત થયા અસરદાર. નવચોકી વિસ્તારમાં સફાઈ અભિયાન અને પથ્થર બેસાડવાની કામગીરી શરૂ કરાઈ. પ્રાથમિક સુવિધાઓના અભાવના કારણે રહીશોએ મતદાનના બહિષ્કારની ઉચ્ચારી હતી ચીમકી. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.